श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आपणी YouTube चैनल भगवत स्मरण मां। आजे आ वीडियो नी अंदर आपणे सांभळीशुं अहोई अष्टमी नुं व्रत, तेनी पूजा विधि, तेनी व्रत कथा अने आ व्रत नुं उजवणुं केवी रीते करवुं ते बधुं आजे आ वीडियो नी अंदर आपणे जाणीशुं। ते पहेला आपणे अहोई माताजी नुं ध्यान धरी लईए। ओम श्री अहोई माताए नमः। जो तमे हजी सुधी चैनल सब्सक्राइब नथी करी तो चैनल सब्सक्राइब करो, बेल आइकॉन दबाओ आवनारी नई वीडियो माटे। वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपों में शेयर करो। श्री अहोई माताए नमः। अहोई अष्टमी नु व्रत संतानी उन्नति प्रगति अने दीर्घायुष्य माटे करवामां आवे छे। आ व्रत आसो मासनी कृष्ण पक्षनी आठमना दिवसे करवामां आवे छे। जे दिवसे दिवाळी होय तेनी बराबर एक अठवाडिया पहला अहोई अष्टमीनु व्रत करवामां आवे छे। आ वर्षे अहोई अष्टमीनु व्रत 28 ऑक्टोबर 2021 गुरुवारना रोज उजवामां आवशे। अहोई अष्टमीनी पूजा विधि। व्रत राखनारी स्त्रीओए आ दिवसे निर्जळा उपवास करवो। सांजना समये दीवाल ऊपर 8 कोष्टकनी अहोई माताની પુતળી રંગ ભરીને બનાવી, પુતળીની પાસે સાપણ તથા તેના બચ્ચાનું ચિત્ર બનાવવું અથવા તો તૈયાર ચિત્ર પણ બજારમાંથી ખરીદી લાવીને તેને મૂકી શકાય છે। સૂર્યાસ્ત પછી આકાશમાં જ્યારે તારા નીકળે તે પછી અહોઈ માતાની પૂજા શરૂ કરવી। પહેલા જમીનને સાફ કરવી, પછી એક લોટામાં પાણી ભરીને ચોક પર મૂકીને એ પાટ ઉપર કળશની જેમ મૂકવો અને તેની પૂજા કરવી। પૂજા માટે વ્રત કરનારી સ્ત્રીઓએ અગાઉથી ચાંદીના 2 મોતી બનાવી દોરામાં પરવી લેવા જોઈએ। પછી કંકુ ચોખા દૂધ ભાતથી અહોઈ માતાનું પૂજન કરવું જોઈએ। પાણી ભરેલા લોટા ઉપર સાથિયાનું ચિત્ર દોરવું, પછી એક કટોરામાં હલવો તથા શક્તિ અનુસાર રૂપિયાની ભેટ તૈયાર રાખીને હાથમાં 7 દાણાના ઘઉં લઈને કથા સાંભળવા બેસવું। કથા સાંભળ્યા પછી અહોઈ માતાની ચાંદીની મોતીવાળી માળા ગળામાં પહેરી લેવી અને જે ભેટ રાખી હોય તે સાસુના પગે લાગીને આપી દેવી। ત્યાર પછી ચંદ્રમાને અર્ધ્ય આપીને ભોજન કરવું। દીપાવલી પછીના કોઈ શુભ દિવસે માળાને ગળામાંથી કાઢીને ગોળનું નૈવેદ્ય આપીને પાણીના ઢાંકણા ઢાંકીને તેને સન્માનપૂર્વક કોઈ ચક્કી ચોખ્ખી અને પવિત્ર જગ્યાએ મૂકી દેવું જોઈએ। ઘરમાં જેટલા દીકરા કુંવારા હોય તેટલી વાર એક એક તથા જેટલા દીકરાઓના લગ્ન થઈ ગયા હોય તેટલી વાર 2-2 ચાંદીના દાણા અહોઈ માતા નાખતા જવું। આ પ્રમાણે કરવાથી અહોઈ માતા પ્રસન્ન થઈ દીકરાઓને દીર્ઘાયુષ્ય કરીને ઘરમાં સર્વ પ્રકારનું મંગળ કરે છે। આ દિવસે બ્રાહ્મણોને પેઠાનું દાન કરવાથી અધિક ફળ પ્રાપ્ત થાય છે। હવે આપણે સાંભળીશું અહોઈની વ્રત કથા। બહુ પ્રાચીન સમયની વાત છે। એક નગરમાં એક સ્ત્રી પોતાના 7 પુત્રો સાથે રહેતી હતી। તેનો ભર્યો ભાદર્યો કુટુંબ પરિવાર હતો। આસો માસની દિવાળીના તહેવાર આવવા હોય તે પોતાના મકાને લીપવા ધોળવા માટે માટી લેવા જંગલમાં ગઈ। તે સ્ત્રી એક જગ્યાએ માટી ખોદવા લાગી। તે જે જગ્યાએ માટી ખોદતી હતી ત્યાં એક સાપણનું દર હતું। અજાણતા અચાનક તે સ્ત્રીએ કોદાળી સાપણના બચ્ચાને વાગી અને તે બચ્ચું તરત મરી ગયું। આ જોઈને સ્ત્રીનું હૃદય કરુણા અને દયાથી ભરાઈ ગયું। તેની આંખોમાં આંસુ છલકાઈ ગયા, પરંતુ હવે કાંઈ થઈ શકે તેમ ન હતું। બનવાકાળ વસ્તુ બની ગઈ તે મનમાં ભારે પસ્તાવો કરવા લાગી અને દુઃખી મનથી માટી લઈને પોતાના ઘરે ફરી। આ બનાવ થોડા દિવસો બાદ તેનો સૌથી મોટો દીકરો અચાનક મૃત્યુ પામ્યો, પછી બીજો દીકરો પણ મરણ પામ્યો। આ રીતે થોડાક સમયના અરસામાં તેના 7 દીકરાઓ મૃત્યુ પામ્યા। આથી તે સ્ત્રી બહુ દુઃખી રહેવા લાગી। એક દિવસ તે રડતી કકડતી પડોશણ વૃદ્ધા પાસે ગઈ અને બધી વાત કહી। મેં જાણી જોઈને ક્યારે કોઈ પાપ કર્યું નથી, પરંતુ હા, એક વાર જંગલમાં માટી ખોદતા સમયે અજાણતા સાપણના બચ્ચાને
મારી કોદાળી વાગી ગઈ હતી અને ત્યાં તે જ મરી ગયું હતું। ત્યારથી આ એક વર્ષમાં મારા સાતેવ દીકરા મૃત્યુ પામ્યા। એ વૃદ્ધાએ તેને સાંત્વના આપતા અને ધીરજ બંધાવતા કહ્યું, તે લોકો સમક્ષ તારો અપરાધ સ્વીકારી લીધો અને તેનો પસ્તાવો કર્યો, તેનાથી તારું અપરાધનું અર્ધું પાપ ધોવાઈ ગયું છે। હવે તું આ આઠમના દિવસે માં ભગવતી સમક્ષ શાપણ અને તેના બચ્ચાનું ચિત્ર બનાવીને તેમની પૂજા કરજે। પરમાત્માની કૃપાથી તારા તમામ પાપ ધોવાઈ જશે અને તને ફરીથી પહેલાની જેમ પુત્ર પ્રાપ્તિ થશે। જે સ્ત્રી ક્યારે આસો મહિનાની કૃષ્ણ પક્ષની આઠમે આવી ત્યારે તે દિવસે વ્રત શરૂ કર્યું, તે પછી તે સતત તે જ પ્રમાણે વ્રત પૂજન કરતી રહી। માં ભગવતીની અસીમ કૃપાથી તેણે ફરીથી સાત પુત્રો પ્રાપ્ત થયા અને તેનું જીવન સુખમય બની ગયું। ત્યારથી આ વ્રતનું મહત્વ ખૂબ જ વધી ગયું છે અને લોકોમાં ખૂબ પ્રચલિત થયું છે। મિત્રો, હવે આપણે જાણીશું અહોઈ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું। જે સ્ત્રીના પુત્ર અથવા પુત્રીના વિવાહ થયા હોય તેણે અહોઈ માતાના વ્રતનું ઉજવણું કરવું જોઈએ। એક થાળમાં ચાર ચાર પૂરી સાત જગ્યાએ મૂકવી, પછી તેના ઉપર થોડો થોડો હલવો મૂકી દેવો। થાળમાં એક સાડી, બ્લાઉઝ અને શક્તિ અનુસાર રૂપિયા મૂકવા। થાળમાં ચારેવ તરફ હાથ ફેરવીને થાળ પોતાની સાસુને પગે લાગીને માન સન્માન પૂર્વક આપી દેવો। સાસુજીએ રૂપિયા તથા સાડી બ્લાઉઝ પોતે રાખી લેવા અને તે હલવો પૂરી પ્રસાદ રૂપમાં સૌને વેચી દેવા। હલવા પૂરીનો પ્રસાદ બેન દીકરીઓ ઘરે પણ મોકલી શકાય છે। મિત્રો, આ હતો અહોઈ અષ્ટમીના વ્રતનો અનેરો મહિમા। હું આશા રાખું છું કે આ વિડીયોની અંદર અહોઈ અષ્ટમીની પૂજન વિધિ, તેનું ઉજવણું અને તેની વ્રતકથા સાંભળીને તમને ઘણો આનંદ થયો હશે। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।